राजकोट जिला पंचायत खाते वीसीईओ ना धरना योजाया। राजकोट जिला ना गामडाओ माथी वीसीईओ जिला मथके उमटिया हता। गत तारीख 11 मे थी पड़तर मांगणीओ ने लईने चाली रहेली हड़ताल। वीसीई नी हड़ताल ने लईने ग्राम्य स्तरे तमाम ऑनलाइन कामगीरी खोरवाई छे। वीसीई हड़ताल ना कारणे गामडाओ मा अरजदारो मुश्केली भोगवी रह्या छे। अहेवाल विजय मकवाणा। હું જામકરણા થી આવું છું, મારું નામ છે જાડેજા કલ્પેન્દ્રસિંહ, વીસીએ તરીકે ફરજ બજાવું છું। ક્યાં મુદ્દે આવી છે તમે રજૂઆત કરવા આવ્યા? ખાસ કરીને તો અમારો મુદ્દો એ છે કે અમને પગાર આપવામાં આવે। આજે 16 વર્ષથી અમે કામ કરીએ છીએ, એક પણ રૂપિયો અમને પગાર મળતો નથી, અને જેટલી સરકારની યોજના આવે એને સફળ બનાવવામાં અમારો સિંહ ફાળો હોય છે। કારણ કે અમે પાયાના કર્મચારી છીએ, ગામ લોકો સાથે જોડાયેલા છીએ, તો સીધા ડાયરેક્ટ અમે ગામના કોન્ટેક્ટમાં આવીએ છીએ। એટલે કોઈ પણ સરકારની યોજના હોય સીધા ગામ લોકો અમારી પાસે જ આવે છે, તો અમે એની જે કંઈ પણ કામગીરી હોય એ પૂર્ણ કરીએ છીએ, ગમે ત્યારે ગમે ટાઈમે। તો અમારો હક બને છે કે અમને પગાર મળે। આજે આટલી મોંઘવારીમાં અમને અમારું પરિવારનું ઘર ગુજરાન ચલાવવું પણ હવે મુશ્કેલ બન્યું છે। ના છૂટકે અમારે આંદોલનનો રસ્તો લેવો પડ્યો છે। આજ દિવસ સુધી અમે ક્યારેય આંદોલન કર્યું નથી। જ્યારે જ્યારે અમે આવેદન પત્રો આપ્યા છે ત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે માંગણી સંતોષવામાં આવશે, પણ હજી સુધી આનો કોઈ યોગ્ય નિકાલ થયો નથી। કેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાયા? અત્યારે અમે ઓલ ગુજરાતના 13,000 વીસી હડતાલ ઉપર છીએ। જો આ માંગણી સંતોષાશે નહીં તો કઈ રીતનું આગામી તમારું કઈ રીતનું પગલું રહેશે સરકાર સાથે? અત્યારે અમારા રાજ્ય મંડળના આદેશ અનુસાર અમે અત્યારે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી રહ્યા છીએ। આગળની રણનીતિ શું હશે જે અમને રાજ્ય મંડળ કહેશે એ રીતે અમે ચાલશું। કઈ કઈ સેવાના અભાવથી આપ દૂર રહેશો? કયા કયા કાર્યથી દૂર રહેશો હડતાલ દરમિયાન? ગ્રામ પંચાયતની તમામ કામગીરી જે વીસીના અંડરમાં આવે છે ઓનલાઈન કામગીરી અમે નહીં કરીએ।